आनी पर भी एंड देर आर पीपल हु आंसर एंड ऑब्वियसली देर इज अ दिस थिंग टू वे ट्राफिक विच हेपन ऑन दैट. હવે આ ઇન્કમ ટેક્સ રિલેટેડ આ બધી એની સાઇટો છે કે વોટ ઇઝ ધર ઇન્કમ ટેક્સ રિફંડ સ્ટેટસ અને આઈ મીન ઓલ ધોઝ થિંગ્સ આઈ મીન આઈ એમ શ્યોર યુ વુડ બી એબલ ટુ ડિસાઇફર કે આમાં તમારા બધા કામનું શું છે. અને અચ્છા ઓહો ઇન્કમ ટેક્સ રિફંડ ડોટ ઇન સાઇટ બી છે. આઈ નેવર ન્યુ ધેટ. યુ પીપલ ન્યુ ઇટ? સો પછી આઈ મીન ઈ ફાઇલિંગ ઓફ ઇન્કમ ટેક્સ ઓનલાઈન હાઉ ટુ ડુ દેટ and do that also. And so these are the ways wherein you can do different personal interest bhi hoy hobby bhi hoy ama to video download thai ne picture download thai ane badu ghanu badu karay je bhi ichha e rite badu karay ne there are also a lot of good softwares like reminders schedulers I mean it will all depend on what field I mean tamare kaya kayu field devu che ane simple again do not rely on anything just write www.google.com right and you would be able to find things yourself. The best part is what about internet, you know? તમે વિચારશો કે લાવ 10 મિનિટ માં જોઈને ઉઠી જાઉં પણ યુ વિલ નોટ બી એબલ ટુ ડુ દેટ. તમે જેવા બેસશો એટલે ઇન્કમ ટેક્સ રિફંડની બી સર્ચ આપશો ને તમને એટલી બધી ચીજો મળવાની છે કે તમે જોઈ જોઈને તમે કહેશો લાવ આ ટ્રાય કરું પેલું ટ્રાય કરું. એન્ડ ઓલવેઝ રિમેમ્બર જયારે આ બધી સાઇટો ખોલો ને તો જેને કે ઓલવેઝ ગીવ હું અંબેસા છે ને અહીંયા ક્લિક કરી દઈશ ને તો આ મારું પેજ ચાલી જશે. ઇફ આઈ ક્લિક લાઇક ધીસ નો આ મારું પેજ ચાલી જશે. સો ઓલવેઝ સી ધીસ પેજ વુડ મૂવ અગેન. So what I would do is I would give a right click, right per click karine open link in new tab aapcho. એટલે સો આ તમારે નવા નવા ટેબ્સ ખુલશે, આ બધા નવા નવા ટેબો ખુલશે. So always do that. But that will help you to start surfing faster. બરોબર છે? કારણ કે આ ગમી તો કે આ ખોલી, આ ગમી તો આ ખોલી, આ ગમી તો આ ખોલી. બરોબર? એટલે આ ખુલી રહી છે, તમે કેટલી વાર વાંચી રહ્યા છો. અને પછી જેવી ખુલે એટલે આમ ટીક ટીક કરીને જોઈ લેવાનું શું ખુલી રહ્યું છે. એટલે શું કે કામ હોય તો જોવાનું, નહીં તો બંધ કરી દેવાનું. નાની નાની ઇન્ફોર્મેશન છોડે તમારી સાઇટ પર. ઘણી વાર તમે જે પાસવર્ડ ને બધું નાખ્યું ને એ કુકીઝમાં જતા હોય, એટલે હેકર્સ ને કુકીઝ ચોરી કરવા બહુ ગમતા હોય. અને સેકન્ડલી જે બીજા એ લોકો જેને કેશિંગ ફાઇલ્સ કહેવાય, જે ટેમ્પરરી ફાઇલ્સ કહેવાય છે, કેટલાક છે તમે આ પેજ ડાઉનલોડ કર્યું. બરોબર છે? હવે આ પેજમાં આ જે કેશિંગમાં સેવ થઈ છે એટલે માની લો કે અત્યારે હું મેની ટાઈમ્સ અત્યારે હું ઇન્ટરનેટ કનેક્શન ઓફ કરી દઈશ ને તો બી આ પર્ટીક્યુલર પેજ હું બેક ફ્રન્ટ રિવર્સ નેક્સ્ટ પેજ ઓર ધીસ પેજ કરીશ ને તો આ પર્ટીક્યુલર પેજ ખુલી જશે. કારણ કે એ તમારા અત્યારે હાર્ડડિસ્કમાં સેવ થઈ ગયું છે. એટલે તમારા કેશ ને ટેમ્પરરી ફાઇલ્સ એમાં ભરાતી જાય. એટલે એના માટે આયો કેપ્ટર સોફ્ટવેર, અગેન અ ફ્રી સોફ્ટવેર. નોર્મલી બીંગ ઇન ઇન્ટરનેટ ઇકોનોમી સપોઝ ટુ બી અ ફ્રી ઇકોનોમી, એટલે વી ડોન્ટ બિલીવ ઇન પર્ચેસિંગ એનીથિંગ. આ વિજેટ કહેવાય કે I'll talk about that later on. આ સોફ્ટવેર ઓનલાઈન ફ્રી મળે છે, યુ કેન ડાઉનલોડ ઇટ. અને એને જ જોઈમાં લખ્યું છે ટેમ્પર ઇન્ટર આ બધું કુકી હિસ્ટ્રી બધું આમાંથી નીકળી જાય. બરોબર? સિલેક્ટ કરીને અમારે રન કરી, હા સિલેક્ટ કરીને એનાલાઇઝ કરો, રન ક્લીન કરો. જાણે કે અગર લેટર્સ હું તો સીધું રન કર, અત્યારે આપણું બ્રાઉઝર ચાલુ છે એટલે કુકી ડિલીટ નહીં કરશે, પણ હું અત્યારે રન કરીશ તો બાકીનું જે બધું કઈ ફાલતુ બાલતું જે બી કચરો હશે આમાંથી કાઢે નીકળી જશે. અને એક રીતે સારું ઘડી ઘડી કચરો કાઢવા, કારણ કે ક્યાં ઘણી વાર આમાં જે કોઈક વાયરસ લાગ્યો, નાનો મોટો વાયરસ નીકળે, કે બધી આગળ પાછળના બધા બેનરોને કઈ ફાલતું બધું ખુલી નથી જતું, એ બધું ખુલવાનું બંધ થઈ જાય એટલે આ બધું ક્લીન થઈ જાય. ન તો ઘણી વાર આપણે આ ક્યાંક ગયા હોઈએ પીસી લઈને, ડો નોટ ગો ઓન ધોઝ સાઇટ્સ, બટ મેની ટાઈમ્સ અંદર ઘૂસી જાય. કારણ કે યુ નો બેઝિકલી પહેલાના જમાનામાં એવું હતું કે જે હેકર હતા ને જે વાયરસ બનાવતા હતા એ લોકોને શું ઈચ્છા આપતી હતી કે ભાઈ તમને હેરાન કરે, તમને એટલે નોટ યુ પર્ટીક્યુલર બટ કોમ્પ્યુટર યુઝર, ધે ડોન્ટ નો યુ પર્સનલી, કોમ્પ્યુટર યુઝરને હેરાન કરવાનું, એનું પીસી ક્રેશ કરવાનું. ધીસ વોઝ ધર પર્પઝ વન્સ અપોન અ ટાઈમ, બટ નાઉ ધર પર્પઝ હેઝ ચેન્જ. ધે ડોન્ટ વોન્ટ ટુ હેરસ યુ, ધે વોન્ટ ટુ સ્ટીલ યોર પાસવર્ડ. સો નાઉ ધોઝ ટાઈપ ઓફ વાયરસ, હવે તમે એવું નહીં કરો વાયરસ તમારું કોમ્પ્યુટર ક્રેશ કરી દીધું. વાયરસ તમારું કોમ્પ્યુટર ક્રેશ નહીં કરશે, તમને એવું કરશે કે તમને ખબર બી નહીં પડે ને તમારા પાસવર્ડ સ્ટીલ થઈ જશે. એટલે એવી ટાઈપના વાયરસ, યા તમને જેને કે લે છે વચ્ચે આવા વાયરસીસ આવ્યા હતા, હજી બી આવે છે, કે તમારા ફ્રેન્ડનો ઇમેલ આવે તમને કે હું અત્યારે ત્યાં તાન્ઝાનિયા છું, વેરેવર સમ ગુડ પ્લેસ, યા સ્કોટલેન્ડ છું, વેરેવર હું અહીંયા કામ માટે ગયો હતો, યા વોટએવર, અને મારો પૈસા ચોરી થઈ ગયા, મારી પાસે કશું છે નહીં, એટલે મને અર્જન્ટ આ પૈસા મોકલાવો. એ માણસ અમદાવાદમાં બાજુમાં જ બેઠો હોય અને એવા એના ઇમેલમાંથી એવા બધા મેલ્સ જાય. એટલે લોકો એવી રીતે બી બેવકૂફ બન્યા છે. એટલે અને હવે નાવ શું ધ્યાન, પહેલા તમે તો ઘરે મારો ફ્રેન્ડ પ્રોબ્લમમાં છે, એટલે યુ નો યુ માઇટ નોટ લાગે કે ફોન કરો ને કહેતા તમે મહેનત ના કરો અને કંઈક વોટ એવર, સો સમથિંગ લાઈક દેટ હેપન્સ, યા એ માણસનું નામ બદનામ થાય. કારણ કે મારી પાસે બે ત્રણ આવ્યા હતા, પછી મેં ફોન કર્યા, એક મેડમ હતા, મેં કહું બેન ક્યાં છો, કારણ કે આપણને તો ખબર પડે
હા વૃદન, થેન્ક યુ અમદાવાદમાં છું, વાયરસ આવ્યો છે. એટલે યુ નો સર, યુ હેવ ટુ બી વેરી કેરફુલ ઓન દેટ, બટ દેટ યુ કેનોટ ઓલસો હેલ્પ ઇટ મેની ટાઈમ્સ. બટ નાઉ થેન્ક્સ ટુ દેટ્સ વાય વોટ વી ડુ ઇઝ વી ટ્રાય ટુ એડ્યુકેટ પીપલ મોર એન્ડ મોર, કે જેટલું લોકોને એડ્યુકેશન થશે એટલી અવેરનેસ થશે, અને અવેરનેસના લીધે એટલીસ્ટ વી કેન કર્વ ધીસ. ઇફ વી કેનોટ કર્વ ધીસ ઓન ધ નેટ, એટલીસ્ટ વી કેન કર્વ ધીસ બાય ટેલિંગ પીપલ ટુ ડિસરિગાર્ડ. હવે આજની તારીખમાં લોકોને ઇન્ટરેસ્ટ છે, વાયરસ એટલા માટે આવે છે કે તમારા કમ્પ્યુટરમાંથી, તમારા આ કુકીઝમાંથી, યા તમારા ક્યાંક ને ક્યાંક સેવ થાય છે, તમને નહીં ખબર હોય, પણ એ ધેટ ટેમ્પરરી સેવ થાય છે. રીબૂટ થશે તો ચાલી જશે, પણ એ ટેમ્પરરી સેવ થતી વખતે લોકો એ ઉપાડી લે છે. અને શું કરે, એન્ડ ધેર આર નોટ લાઈક લેટ સી, ઇફ આઈ હેવ ક્રિએટેડ ધેટ વાયરસ, નો માય જોબ ઇઝ ટુ ગેટ ધીસ ઇન્ફોર્મેશન એન્ડ આઈ સેલ ઇટ. So I am not a person who is going to steal your, I am a person who is going to steal your data, but I am not going to use it. I'll sell that data. Ne deva badha hackers ona 10 25 50 hacker onu sell kari dis, kanke obviously maru kaam to etla sudhi che, mane enas paisa enough malese, ane pachi e loko je hacker che tamara bank ma thi account ma thi paisa chori karse. Ave ema bhi alag rit aavi gayi che. પહેલા શું કઈ રીતે પૈસા ચોરી થતા હતા, કે પહેલા તમારા અકાઉન્ટમાંથી પૈસા થાય એટલે તમને તરત એસએમએસ આવી જાય, યાર તમને ખબર પડી જાય ઘરે મારા પૈસા ગયા. પણ નાવ યુ નો હેકર્સ આર મોર સ્માર્ટર ધેન અસ, યુ નો ચોર પોલીસ ખેલ રમતો હતો. સો નાવ વોટ ધે ડુ ઇઝ, કે જાણે કે આપણે એક્ઝામ્પલ આપું, મેં એક પિક્ચર જોયું હતું, મને એ પિક્ચરનું નામ યાદ નથી, જેમાં પેલો વિડીયો અહીંયા પેલો સીસીટીવી કેમેરા હતો, પણ એ કેમેરામાં પેલો જે માણસ મોનિટર કરે એ જોયા કરતો હતો કે ઓકે એવરીથિંગ ઇઝ ઓકે, એવરીથિંગ ઇઝ ઓકે. પણ પેલા ચોરે શું કર્યું, કે સીસીટીવી કેમેરાની ઉપર એક ફિલ્મ મૂકી, કંઈક મૂક્યું હતું, હા રાઈટ. એટલે તમને થાય કે એવરીથિંગ ઇઝ ઓકે, બટ અલ્ટિમેટલી પેલું ચોરી થઈ ગયું હતું, જ્યુએલ કે જે હતું, જ્યુએલરી કે જે બધી, રાઈટ. સિમિલરલી આમાં હેકર્સ શું કરે છે, કે તમારા અકાઉન્ટમાં કેટલા પૈસા છે પહેલા જઈને જોઈ લેશે, બરોબર. આ બધું પ્રેક્ટિકલી ઓટોમેટિક થતું હોય, સો યુ ડોન્ટ ઓલસો થિંક કે અરે બેસીને કરે, નો, એવરીથિંગ ઇઝ કમ્પ્યુટરાઇઝ. હેકર્સ એટલા હોશિયાર છે કે એના બી સોફ્ટવેર બની ગયા હોય, કે તમારા અકાઉન્ટમાં જાય, લોગ ઇન કરે, તમારા પૈસા જોઈ લે, અને એવું કરે કે તમારા અકાઉન્ટમાં તમને એ જ પૈસા દેખાય, પણ અંતરથી અપાવે પૈસા કાઢી લે. ધીસ ઇઝ ઓલ હાઈફાઈ થિંગ, એટલે મને બી, હું બી ઘણી વાર વિચારું છું, પણ થઈ શકે છે, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. યુ જસ્ટ હેવ ટુ પ્લે વિથ ધ ડેટાબેઝ, એન્ડ વન્સ યુ હેવ અ યુઝર નેમ પાસવર્ડ, યુ કેન ઓલવેઝ પ્લે વિથ ધ ડેટાબેઝ. સો એટલે તમને થાય કે હા મારું તો અકાઉન્ટ યુ ઓનલી અકાઉન્ટ પરફેક્ટ ચાલે છે, પરફેક્ટ ચાલે છે, પણ પાછળથી ઘણી વાર નીકળી ગયો અને અકાઉન્ટ સ્ટેટમેન્ટ આવે ત્યારે ખબર પડે, કે પૈસા કાઢવા જવું ને બાઉન્સ ચેક થાય ત્યારે ખબર પડે કે આ તો એવી ગયા. એટલે ધીસ ઇઝ ધ લેવલ નાઉ વોટ વેટ વી હેવ રીચ. આનાથી આગળ લેવલ જઈશું, પણ આજની તારીખમાં લેટેસ્ટ લેવલ આ ચાલી રહી છે, કે તમને ખબર બી નથી પડતું તમારું કમ્પ્યુટર હેક થઈ ગયું છે, તમારો પાસવર્ડ સ્ટીલ થઈ ગયા છે, અને જેને સ્ટીલ કર્યું છે એનું બી તમને નામો નિશાન નહીં મળશે, કારણ કે સ્ટીલ કરવાનું બહુ ઇઝી છે. હું શું કરીશ, હું એમનું કમ્પ્યુટર હેક કરીશ, અને એમના કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં જઈને, ત્રીજા કમ્પ્યુટરમાં જઈને હું ત્યાંથી સ્ટીલ કરીશ. આ જસ્ટ એક એક્ઝામ્પલ છે. હું નાની હતી તો મેં પેલી બુક વાંચી હતી,